મિત્રો હું સુધીર શાંતિલાલ રાવલ ફરી આપની સમક્ષ ઉપસ્થિત થયો છું ગોષ્ઠીના મંચ પર એક નવી આશા એક ઉત્સાહ અને એક મહેમાન સાથે આજના આપણા મહેમાન એ છે ગુજરાત એક કુશળ સંધિ અધિકારી તરીકે ઓળખે છે અને એક એવા કુટુંબમાંથી આવે છે જેઓ ગાંધીને માત્ર વિચારમાં જ નહીં આચારથી અનુસર્યા છે એ અધિકારી બીજા કોઈ નહીં પરંતુ આપણા સૌના લાડીલા અને તંત્રના ખૂબ અનુભવી એવા શ્રી પ્રવીણ કનુભાઈ લહેરી છે લહેરી સાહેબ ગોષ્ઠીના મંચમાં આપનું સ્વાગત છે નમસ્તે દર્શક મિત્રો લેરી સાહેબ સાથે આજે આપણે ખૂબ ઉપયોગી ગોષ્ઠી કરીશું તેઓના વિચારો અને અનુભવથી વાકેફ થઈશું અને લોકશાહીના મહત્વના આધારસ્તંભ એવા વહીવટી તંત્રની જ્ઞાનપૂર્વકની વાતો એમની પાસેથી સાંભળીશું પરંતુ એમની સાથે ગોષ્ઠી શરૂ કરીએ તે પહેલા તેઓના વ્યક્તિત્વ અને કારકિર્દી પર એક નજર શ્રી પ્રવીણ કનુભાઈ લહેરી એક એવું નામ છે જેમને ગુજરાત છેલ્લા ચાલીસ કરતા પણ વધારે વર્ષોથી નિષ્કલંક કારકિર્દી ધરાવતા એક કર્મશીલ વિચારશીલ વ્યવહારદક્ષ અને કુશળ સનદી અધિકારી તરીકે તો ઓળખે જ છે પણ સાથે સાથે તેઓ સંવેદનશીલ કલમના કસબી અસરકારક વક્તા અને તેનાથી પણ આગળ એક ઉમદા માનવ તરીકેની જનમાનસમાં પ્રતિષ્ઠા ધરાવે છે ગાંધીજીના નેતૃત્વ હેઠળ થયેલા સત્યાગ્રહમાં જેમણે સક્રિય ભાગ ભજવેલો તે કનુભાઈ લહેરીના આ સુપુત્ર પોલિટિકલ સાયન્સ અને સમાજશાસ્ત્ર જેવા વિષયો સાથે ઓગણીસો પાસઠમાં ગ્રેજ્યુએટ થયા બાદ ઓગણીસો ઓગણ ભારતીય પ્રશાસન સેવામાં જોડાયા હતા પોતાની વ્યાવસાયિક કારકિર્દી દરમિયાન તેઓ એક એવા સનદી અધિકારી હોવાનું ગૌરવ ધરાવે છે જેઓએ રાજ્યના પાંચ મુખ્યમંત્રીના સચિવ તરીકે સેવાઓ આપી છે બહુ ઓછા લોકો જાણે છે કે ગુજરાતની નર્મદા યોજના માટે તત્કાલીન કેન્દ્રીય મંત્રી સૈફુદ્દીન સોઝનું વલણ ગુજરાતના વિરોધમાં જતું હતું અને શ્રી નરેન્દ્ર મોદી એકાવન કલાકના ઉપવાસ પર બેઠા હતા ત્યારે દિલ્હીમાં ડેરા તંબુ તાણીને ગુજરાતના હિતમાં નિર્ણય લેવડાવવામાં મુખ્ય સચિવ તરીકે સેવાઓ આપનાર આશી લહેરી સાહેબે જ મહત્વની ભૂમિકા ભજવેલી પત્ની નીલા અને ભર્યો પરિવાર એમના માટે જીવન જીવવાનું પ્રેરણાનું ઝરણું બની રહ્યા છે તેઓએ લખેલા પુસ્તકો અહિન્દ સ્વરાજના શિલ્પી મહાત્મા ગાંધી તથા કબીર વાણીમાં તેઓનું મૌલિક ચિંતન પ્રગટે છે અને તેઓના આગામી પુસ્તક રંગે ચંગે રાજુલામાં તેઓનો વતન પ્રેમ ડબકે છે કબીર આશ્રમના પૂજ્ય મહંત શાંતિદાસજીના પરિચયથી તેમના જીવનમાં ધર્મ અને ઈશ્વર પ્રત્યેની સુખ વિશેની વિશેષ સમજણ કેળવાય છે પૂજ્ય પ્રમુખ સ્વામી અને પૂજ્ય બાપુ જેવા સંતોના સંપર્કમાં રહેવું તેમને ગમે છે હાલ તેઓ ટોરેન્ટ પાવર લિમિટેડ આનંદ નિકેતન આશ્રમ સદવિચાર પરિવાર પોલિયો ફાઉન્ડેશન વિશ્વ ગુજરાતી સમાજ સોમનાથ ટ્રસ્ટ જેવા અનેક સંસ્થાનો સાથે સેવા અર્થે જોડાયેલા છે શ્રી લહેરી સાહેબ ગુજરાતના વહીવટી તંત્ર માટે અને હવે સમાજ જીવન માટે પણ અણમોલ મૂડી સાબિત થયા છે લહેરી સાહેબ આપની સાથે વાતચીત જ્યારે કરવાની આવે ત્યારે ખાસ વહીવટના પ્રશ્નો ઉપર અમારો વિચાર પહેલા જાય આપની જે સુદીર્ઘ કારકિર્દી છે તો આપે પ્રજાના અનેક પ્રશ્નો જોયા છે જાણ્યા છે સમજ્યા છે અને ઉકેલ્યા છે તો આપને શું લાગે છે પ્રજાના પ્રશ્નો મોટા ભાગે કેવા હોય છે કેવા પ્રકારના હોય છે પ્રજાના પ્રશ્નો મુખ્યત્વે એમને સરકાર પાસેથી કોઈ સવલત જે એમને અધિકારની રૂએ મળવી જોઈએ અથવા તો કોઈ કામ કે જે તે કાયદા મુજબ થવું જોઈએ એ સમય મર્યાદામાં થાય એમની મુશ્કેલી હોય એ વહીવટીતંત્ર સમજે અને કામ યોગ્ય રીતે સમયસર કરી આપે એવી એમની અપેક્ષા હોય છે કમનસીબે મોટા ભાગના વહીવટી તંત્રમાં અને નાગરિકોમાં એક પ્રકારનો ભેદ ઉભો થયો છે એ ભેદનો પાયો સંવેદનશીલતાનો અભાવ છે પણ મોટાભાગના સામાન્ય નાગરિકોને આ જે વિધિ હોય છે સરકારની એ બહુ દીર્ઘ અને ઘણી વખત નિરર્થક લાગતી હોય છે એટલે વહીવટી તંત્ર અને નાગરિકો વચ્ચે એક સમજણનો અને વિશ્વાસનો જો સેતુ રચાય તો મને લાગે છે કે આપણી આઝાદી પછીની જે સમાજની વ્યક્તિની સ્વતંત્રતાની જે કલ્પનાઓ બંધારણમાં થઈ છે એ સાકાર થઈ શકે વહીવટી તંત્ર એ પણ એક કાર્ય કાયદાની મર્યાદામાં રહીને કામ કરવું પડતું હતું તો એને પણ કેટલાક પ્રશ્નો નડતા છે ને સુધીરભાઈ આપ જુઓ છો કે પ્રજામાં દરેક નાગરિક સરખો અભિગમ ધરાવતો નથી કદાચ પાંચ દસ ટકા માણસો કંઈક ખોટું કરતા હશે પરંતુ આપ જોશો કે મોટા ભાગના બેંકના ફોર્મ હોય કોઈ લોન લેવાની હોય કે કોઈ સરકારી કામ કરવાનું હોય તમે તો થોડો ટાઈમ સરકારમાં કામ કર્યું છે એક ટીએ બિલ લેવાનું હોય તો દસ જગ્યાએ સહી કરવી પડે અને પ્રમાણિત કરવું પડે કે હું આ ખોટું નથી કરતો હું તે ખોટું નથી કરતો હું પહેલું ખોટું નથી કરતો તો એ શા માટે કે કોઈકે ખોટું કર્યું

એમને એમ લાંબો ટાઈમ ચાલે એટલે સામો માણસ અકળાય અને એમાંથી જે કંઈ વિકૃતિઓ સર્જાય છે એ નિવારવી હોય તો આપણે આજે જે કંઈ આપણી પદ્ધતિઓ છે એને ખૂબ સરળ બનાવી શકીએ આપણી અને વિકસિત રાષ્ટ્રોના તંત્રમાં આ મોટો ફરક છે કે ત્યાં તમે એક જ વ્યક્તિને મળો અને તમારા કામનો એ ઉકેલ કરી આપે અહીંયા તમારે જેમ કહે છે એમ ટેબલે ટેબલે ફાઇલ પાછળ ફરવું પડે એવી પરિસ્થિતિ ત્યાં નથી પરંતુ એને કારણે જે દીર્ઘસૂત પ્રક્રિયા છે એનો કોઈ મને લાગે છે કે આપણા માટે બહુ ઉપયોગ નથી એને પણ શકાય શકાય ચોક્કસ અને ટૂંકાવવી જોઈએ આ યુગમાં આપણે ધારો કે કોઈ માણસ હવે આપણે કહીએ છીએ કે તમારે મતદાર યાદીમાં નામ મૂકવું હોય તો એસએમએસ કરો તો આવા તો અનેક પગલા છે કે જે આપણે સહેલાઈથી લઈ શકીએ કે આપણી ટેકનોલોજી યુવાન માણસો બહુ કાર્યકુશળતાથી વાપરે છે અને એ પ્રમાણે આપણે જો કામો કરીએ તો મને લાગે છે કે અનેક કામો આજે તદ્દન સરળતાથી થાય એટલે બદલાતા સમયની સાથે ટેકનોલોજીનો ઉપયોગથી ઉપયોગ સરળ થઈ શકે ખૂબ જ સરળ થઈ શકે અને જેટલી ઝડપથી આપણે એ કામ સરળ કરીએ એ આપણા સૌના હિતમાં છે દાખલા તરીકે હાઈકોર્ટે એક મિલકતને ઓક્શન કર્યું જાહેર હરાજી કરી જે માણસે ખરીદ્યું એનો દસ્તાવેજ કરવાનો હોય અથવા તો એના કારણે સરકારી રેકોર્ડમાં કંઈ ફેરફાર કરવાનો હોય તો એને માટે નોટિસ આપો એને માટે ટાઈમ લગાડો પાંચ માણસને બોલાવો અને એમાં કંઈક પાછો પ્રશ્ન ઉભો કરો એ જે પ્રકૃતિ ને પ્રવૃત્તિ છે એ તો સર્વથા નિવાર્ય છે અને એના વિના જો આપણે કઈ છો ફેરફાર ન કરીએ તો મને લાગે છે કે અસંતોષ વધતો જવાનો એક આશ્ચર્યની વાત છે કે બંધારણે આપણા તંત્રને ખૂબ વ્યાપક સત્તાઓ આપેલી છે એમ છતાંય

હુકમો થયા હોય સૂચના આપવામાં આવી હોય એ બધું જ શા માટે કેમ છે એ અમલ કરનાર અધિકારી કે કર્મચારી સમજતા હોતા નથી એના કારણે એમને ક્યારેક તાલીમનો પણ અભાવ હોય છે અને ક્યારેક એમની ઈચ્છાશક્તિનો પણ અભાવ હોય છે એને કારણે આપણે જોઈએ છીએ મેં અગાઉ આપને કહ્યું તેમ જ્યાં સંવેદનશીલતા નથી ત્યાં આ પ્રશ્ન વધારે ગંભીર બને છે ખાસ કરીને આપણે જોઈએ તમામ રાજ્યોમાં છેલ્લા ચાલીસ વર્ષમાં દલિતો આદિજાતિ અન્ય પછાત વિધવાઓ મહિલાઓ બાળકો માટેની અનેક યોજનાઓ બની છે એની અસરકારકતા જો આપણે તટસ્થ રીતે તપાસીએ તો આપણને ખ્યાલ આવે કે જે રાજ્યમાં ત્રણ ત્રણ દાયકા સુધી મધ્યાહન ભોજન યોજના ચાલી હોય એના બાળકોમાં કુપોષણ કેમ હોય એ પ્રશ્ન આપણે પૂછીએ અને જ્યારે વાસ્તવિકતા જોઈએ ત્યારે લાગે કે આ યોજના જે હેતુ માટે છે એ હેતુ પૂરેપૂરો બંધ લાવી શકતી નથી પરંતુ જે પ્રશ્નો છે એનું ચોક્કસ નિદાન કરીને યોગ્ય ઉપચાર કરવામાં આવે તો મને લાગે છે કે પરિણામ આવે આજે એવું થયું છે કે રાજકારણમાં વિધાનસભા હોય કે લોકસભા રાજ્યસભા હોય કે વિધાન પરિષદ એમાં ધમાલ ધમાલ થયા કરે અને વહીવટી તંત્રને માર્ગદર્શક બને એવું કશું બહાર આવે નહીં એ પણ આપણા માટે એક ચિંતાનો વિષય છે અને એ આપણે કેમ ઓછી કરવી તો એનો એક જ રસ્તો હોઈ શકે કે ચૂંટાયેલા પ્રતિનિધિ અને સરકાર ના પ્રતિનિધિ વિકેન્દ્રીકરણ ઘણું કર્યું છે પરંતુ એ વિકેન્દ્રીકરણ પણ જે હેતુ માટે કર્યું છે એ હેતુ બર લાવે છે કે કેમ એ પ્રશ્ન તો આજે છે અધિકારી તરીકે ચાલીસ વર્ષ સુધી સેવા આપી છે

આપણે કહ્યું એમ ચકાસણી કરવાની છે બીજા એ વિવેક બુદ્ધિથી એનો નિર્ણય કરવાનો છે જવાબદારીપૂર્વક નિર્ણય કરવાનો છે પરંતુ કોઈ કર્મચારી કોઈ પણ કારણસર કશું નકારાત્મક લખે તો એને લોકોની ફેવરમાં લોકોની તરફેણમાં સુલટાવાનું કામ કરવામાં જે દક્ષતા અધિકારીઓએ દાખવવી જોઈએ એ અનેક કારણોસર દાખવવામાં નથી આવતી ખાસ કરીને બધાને એમ લાગે છે કે મારા કોઈ વિરોધી અધિકારી અથવા તો મારાથી નારેજ થયેલ કોઈ પણ ફરિયાદ કરીને મને આ કામ માટે ગુંચવશે આ કામ માટે મને મુશ્કેલીમાં મૂકશે એવી જે લાગણી છે એ પણ દૂર કરવી ઘટે આપણે કીધું એમાંથી જ વાત નીકળે છે કે મુખ્ય સચિવ તરીકે જ્યારે આપણે ફરજ નિભાવી હશે તો ક્યારેક એવા પ્રસંગો બન્યા છે અથવા તો જનરલ બનતા છે કે રાજકીય પાંખ અને વહીવટી તંત્ર વચ્ચેનું સંતુલન જાળવવા માટે શું કરવું પડતું હોય છે આ સંતુલન કેવી રીતે રીતે જોઈએ તો ગુજરાતનું વહીવટી તંત્ર અને ગુજરાતના રાજકીય નેતાઓ વચ્ચેનું સંતુલન બીજા બધા રાજ્યો કરતા વધારે જળવાયેલું રહ્યું છે એમાં ક્યારેક ક્યારેક જે તનાવની સ્થિતિ આવે છે એમાં ગુણવત્તાનો પ્રશ્ન છે કે અહમનો ટકરાવ છે તૂતુ ધોરણે એ ઝઘડો ચાલે છે કે કોઈ સિદ્ધાંતના આધારે ચાલે છે એ આપણે વ્યક્તિગત કિસ્સા ઉપરથી નક્કી કરી શકીએ પરંતુ મારા લાંબા વહીવટી અનુભવમાં મેં એક વાત જોઈ છે કે અધિકારીને ગમે કે ન ગમે લોકપ્રતિનિધિઓ અને લોકો દ્વારા થતી ફરિયાદોમાંથી લગભગ સિત્તેર ટકા ફરિયાદોમાં તથ્ય હોય છે અને હોય જ છે એ વસ્તુનો આપણે ઇનકાર ન કરવો જોઈએ એ સિત્તેર અને ત્રીસ ટકા સાચી ખોટી ફરિયાદોને કેમ અલગ તારવવી એ કળા વહીવટી તંત્રે શીખવા જેવી છે અપનાવવા જેવી છે અને જ્યાં જ્યાં સાચી ફરિયાદ હોય અને એને વર્ષો સુધી ન્યાય ન મળ્યો હોય ત્યાં વહીવટી રીતે જો ન્યાય વધારે મળે તો કોર્ટ ઉપરનું ભારણ અવશ્ય ઓછું થાય

વિરોધ પક્ષે જે આક્ષેપો કર્યા હોય એની સત્યતા તપાસવાની એમની ઇંતેજારી હોય તે સ્વાભાવિક છે આ જે કોઈ નિર્ણયો થયા હોય એમાં તંત્ર સંકળાયેલું હોય એ તદ્દન સ્વાભાવિક બાબત છે એટલે ક્યારેક ક્યારેક તંત્રના અમુક ભાઈ બહેનોને એ ચિંતા થાય છે કારણ કે એમની અને જૂની સરકાર વચ્ચેનો જે ગરોબો હોય છે એના કારણે એને એમ લાગે છે કે નવી સરકારો અમારા ઉપર કાંઈ વેરવૃત્તિ રાખશે સાહેબ આપે કહ્યું એમ જ જ્યારે બીજા પક્ષની સરકારો આવે અથવા એ સરકારો બદલાય ત્યારે એને વધુ વિગતમાં આપણે જો વિચારીએ તો આગલી સરકારે ઉઠાવેલા કાર્યક્રમો આયોજનો જે તંત્ર કરતું હોય છે કેટલાકમાં કાર્યક્રમો ચાલુ હોય અને જ્યારે નવી સરકાર નવી પહેલો કરે નવા કાર્યક્રમો કરે

ત્યાં સુધી એ વસ્તુ થતી રહેવાની ફક્ત અમુક પોતાના જે પક્ષના વિચારો હોય છે એના પ્રતિ લોકોને આકર્ષવા માટે જેને અંગ્રેજીમાં પોપ્યુલિઝમ કહે છે એવી યોજનાઓ શરૂ કરવામાં આવે છે અને પાછળથી બંધ કરવામાં આવે છે અથવા તો એના નવા નામાભિધાન કરવામાં આવે છે તો રાજકીય અસ્થિરતા વખતે લગભગ તંત્ર ને પેરાલિસિસ થઈ ગયો એ ટાઈપનું બનતું હોય તો એ વખતે સામાન્ય માનવીને શું તકલીફ પડે રાજકીય અસ્થિરતાના સમયમાં નિર્ણયોની પ્રક્રિયા જે અમસ્તી પણ ધીમી છે એ વધારે ધીમી પડી જાય છે અધિકારીઓ પણ પોતાની કાલે ક્યાં બદલી થશે કોણ સરકાર બનાવશે બજેટો પણ ઘણી વખત પસાર ન થાય વોટ ઓન એકાઉન્ટ ઉપર પ્રવૃત્તિ થાય એટલે ચીલા ચાલુ ખર્ચ સિવાય કોઈ રકમ તંત્રને ખર્ચ કરવા માટે ઉપલબ્ધ ન હોય આ રીતે મૂંચવણો વધતી જાય તે સ્વાભાવિક છે રાજકીય સ્થિરતા ખાસ કરીને દરેક સરકાર પોતાની પાંચ વર્ષની ટર્મ પૂરી કરે અને તે દરમિયાન ચોક્કસ કાર્યક્રમના આધારે ચાલે જે માટે પણ છેલ્લું જે આંદોલન થયું એમાં રાઈટ ટુ રિકોલ આવેલો છે કે આપણે જે જનપ્રતિનિધિઓ છે એને એક મેન્ડેટ આપીએ છીએ કે તમે પાંચ વર્ષ માટે વિધાનસભામાં અમારું પ્રતિનિધિત્વ કરશો તો શું કરશો

આર્થિક ઉત્થાનનો આર્થિક પ્રગતિનો એજન્ડા અગાઉ હતો પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં એ એજન્ડા ખૂબ મજબૂત રીતે આગળ ધપાવવામાં આવ્યો છે એ જ રીતે આંતરમાળખાકીય સુવિધા માટે પણ ભૂતકાળમાં જે ખર્ચ થતા હતા એમાં પણ આપણે નોંધપાત્ર વધારો જોઈ શકીએ છીએ સાથે સાથે ભારત સરકારે રોજગારી માટે અને ગ્રામીણ વિકાસ માટે અગાઉ એટલી મોટી રકમો ક્યારેય ફાળવી નહોતી જે અત્યારે ફાળવવામાં આવે છે અને આના કારણે અનેક અનેક ગામડામાં ગરીબોને ચોક્કસ લાભ થયો છે એ એક રાજકીય નેતાગીરીના સતત પ્રયત્નોનું પરિણામ છે બીજી બાજુ એને ટેકો આપવા માટે ગુજરાતમાં સદનસીબે છેલ્લા દસ વર્ષમાં એક બાજુ રાજકીય સ્થિરતા છે તો બીજી બાજુ સતત સારો વરસાદ અને નર્મદા અને અનેક નાની નાની સિંચાઈની યોજના દ્વારા જળની જે આપૂર્તિ થઈ છે એના કારણે કૃષિ વિકાસ તો એટલો બધો સુંદર થયો છે કે જેને માટે આપણે ખરેખર લોકોની જે માન્યતા મેળવવી જોઈએ લોકોએ જે ગુજરાતને કૃષિ વિકાસ માટે દાદ દેવી જોઈએ એટલી આપણને મળી નથી હકીકતમાં ગુજરાતના ખેડૂતે વિકાસનો પાયો વધારે મજબૂત કર્યો છે આઝાદી વખતે નૈતિકતાનું વાતાવરણ હતું ત્યારે મૂલ્યો અને આદર્શોનો જાહેર જીવનમાં આગ્રહ સેવાતો હતો તો અત્યારે પચાસ કે સાહીઠ વર્ષ જેટલા ટૂંકા સમય પછી આજ એ જ દેશની અંદર ભ્રષ્ટાચારને નિર્મૂળ કરવા માટે આંદોલનો કરવા પડે ત્યાં સુધીની સ્થિતિ વણસી છે આપણે એવું કહી શકીએ કે નૈતિક અધપતન થયું છે તો આપનું અવલોકન શું કે છે આ આખી પરિસ્થિતિ આખા ડાઉનફોલ માટે કોને જવાબદાર ઠેરવી શકાય આ સમગ્ર પરિસ્થિતિ માટે મુખ્યત્વે આપણી બદલાતી સામાજિક વ્યવસ્થા જવાબદાર છે સંયુક્ત કુટુંબ ગ્રામીણ પરિવેશ ખેતીનો વ્યવસાય કે જેમાં લોકો પાસે જરૂર પૂરતું માંડ મળતું અનેક મુશ્કેલી વચ્ચે જીવતા પરંતુ પોતે સ્વીકારેલા ધર્મના કે સમાજના રૂઢિયો કહો કે એક પ્રકારની પરંપરા કહો એને વળગી રહેવા માટે એક પ્રકારની તત્પરતા હતી આજે દરેક વ્યક્તિનો લક્ષ્યાંક થઈ છે એના કારણે સમાજમાં જે સ્થિરતા અને વિશ્વાસનું વાતાવરણ હતું એને લુણો લાગ્યો છે ભ્રષ્ટાચારને નિર્મૂળ કરવા માટે જે આંદોલન થયું તો લોકપાલ બિલ જે છે એની ચર્ચા છે એનાથી શું ભ્રષ્ટાચાર પર અંકુશ આવી શકશે અથવા તો આપનું શું મંતવ્ય છે સુધીરભાઈ લોકપાલનું બિલ હું નોકરીમાં દાખલ થયો એ પહેલા સંસદમાં દાખલ થયું હતું મારે નિવૃત્ત થયે પણ છ વર્ષ ઉપરનો સમય થયો હજી લોકપાલ બિલની ચર્ચા ચાલે છે લોકપાલનો મુખ્ય હેતુ લોકોના કામને વાજબી સમયમાં સરળ રીતે કોઈ પ્રકારની ખોટી વાત વિના પાર પાડવા માટેનો હતો તો લોકપાલની વ્યવસ્થા થતાં એક વાત તો નક્કી થાય કે જે કોઈ પોતાનું જવાબદારી વહીવટી તંત્રની છે એનો મને લાગે છે કે કોઈ વિવાદ પણ ન કરી શકે ને ઇનકાર પણ ન કરી શકે કાયદાના અર્થઘટનના પણ પ્રશ્નો કેટલાક જટિલ હોય છે દાખલા તરીકે ગુજરાત અત્યારે લોકાયુક્તના મામલે બહુ વિવાદમાં છે

મહત્વના પ્રશ્નો હોય ત્યાં બંધારણીય બેન્ચ કરીને એને અગ્રતાના ધોરણે જો ઉકેલવામાં આવ્યા હોય તો મને લાગે છે કે કોઈ એવી વસ્તુ જટિલ નથી કે જેનું અર્થઘટન કે નિરાકરણ ન થઈ શકે અને ધારો કે અર્થઘટન અનુકૂળ ન લાગતું હોય તો એને અંગેના કાયદાના સુધારા પણ થઈ શકે પરંતુ આપણે ત્યાં નવા કાયદા કરવાનો જેટલો ઉત્સાહ છે એટલો કાયદાના અમલમાં કે એના અર્થઘટનમાં ઊભા થતા મુદ્દાના નિરાકરણનો નથી પણ જે રાજ્યપાલ દ્વારા રાજ્ય સરકારને બાજુમાં રાખીને નિમણૂક કરવામાં આવી છે એ બાબતમાં આક્ષેપ એવો છે કે એ સરકાર દ્વારા નહોતી લોક આયુક્તની નિયુક્તિ કરવામાં પરામર્શ કરવાની જે જોગવાઈ છે એ જોગવાઈમાં પરામર્શ એટલે સહમતી કે કેમ એ પ્રશ્ન ભૂતકાળમાં પણ ઉભો થયો હતો પરંતુ એ કેસનો તે વખતે હાઈકોર્ટમાં કોઈ નિકાલ થયો નહીં આજે ફરી એક વખત પ્રશ્ન આવ્યો છે કે પરામર્શમાં સહમતી ન થાય તો શું કરવું કોણ નિર્ણય લે મને લાગે છે કે સુધીરભાઈ આ પ્રશ્નનું નિરાકરણ હવે બહુ ટૂંક સમયમાં કોર્ટ કરવાની છે એટલે એના વિશે કોઈ ટીકા ટિપ્પણ કરવાનો અત્યારે અવકાશ નથી પરંતુ એક વાત નક્કી છે કે કોઈ પણ પ્રક્રિયામાં એક વખત જ્યારે પરામર્શ કરશે એ શબ્દ આવ્યો આપણે ત્યાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં પણ આ પ્રશ્ન આવ્યો ત્યારે વિરોધ પક્ષના નેતાએ ના પાડેલી તો પણ નિમી દીધા તો પછી એમને સુપ્રીમ કોર્ટે રાજીનામું આપવા ફરજ પાડી નિમણૂકની પ્રક્રિયામાં જ્યાં જ્યાં આવી એક કન્વેન્શન ઉપર આધારિત વાત હોય અને એનો ભંગ થાય કે પરામર્શે એટલે સહમતી નથી અને કોની સહમતી હોય તો થાય એ જે એક વિવાદ ઉભો થયો છે એનું નિરાકરણ કરવું જોઈએ અને જરૂર લાગે તો આવા પ્રસંગે જે મહાનુભાવોનો પરામર્શ છે સાથે બેસીને એક સામાન્ય નિર્ણય લેવો જોઈએ એટલે એની ક્લેરિટી નથી અત્યારે ના 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 એનું કારણ છે કે બંધારણીય ભૂમિકા પ્રમાણે જે ગવર્નર છે એ રાજ્ય સરકારના મંત્રીમંડળની સલાહ મુજબ કામ કરવા બંધાયેલા છે પરંતુ સાથે સાથે અમુક પ્રશ્નો એવા છે જેમ કે વિધાનસભાનું વિસર્જન હોય કોઈ મંત્રી ઉપર કેસ કરવાનો હોય એવા પ્રસંગે રાજ્યપાલે ભૂતકાળમાં પણ સ્વતંત્ર નિર્ણયો આપણે ત્યાં લીધા છે ઓકે આ સરકારની બાબતો અંગે પણ લીધા છે એવો જ એક પ્રશ્ન યુનિવર્સિટી અંગે ચાલે છે કે યુનિવર્સિટીમાં વિઝિટર કે ચાન્સેલર હોય તો ગવર્નર રાજ્ય સરકારની સલાહ મુજબ બંધાયેલા છે કે નહીં અને આપણે ત્યાં બે વખત ગવર્નર અને મુખ્યમંત્રી વચ્ચે યુનિવર્સિટીના મુદ્દે મતભેદ પડતા વ્યવસ્થામાં ફેરફાર કરવો પડેલો બરાબર એટલે આપણે એક વાત તો જાણીએ કે રાજ્યપાલ અને ગવર્નર એટલે ગવર્નર અને મુખ્ય મંત્રી કે રાજ્ય સરકાર વચ્ચેના સંબંધો બાબતમાં એક ગ્રે એરિયા તો રહેવાનો કે ક્યારે કોણ શું કરી શકે કારણ કે દરેક પરિસ્થિતિને શબ્દોમાં અગાઉથી ચોક્કસ રીતે દર્શાવવી અશક્ય છે લઈ સાહેબ એક અમારી પાસે જે ઘણા બધા ફીડબેક આવતા હોય છે અને આપ જે રીતે જાહેર જીવન વહીવટી તંત્રમાં આપનો જે બેકગ્રાઉન્ડ છે એના પરથી એક વસ્તુ લોકોના મનમાં ચોક્કસ છાપ છે કે આપની કાર્યદક્ષતા કુને કાર્યક્ષમતા એ બધી અદભુત છે અને એની સાથે જ જે સંવેદનાથી આપણે કામ લીધું છે એનાથી લોકચાહના પણ એટલી છે હવે આપ નિવૃત્ત થયા છો લોકોની અપેક્ષા એવી પણ છે કે આપ હજી પણ જાહેર જીવનની અંદર કોઈ પદાર્પણ કરો તો લોકોની લાગણી આપનો પ્રતિસાદ શું હોઈ શકે મને એવું નથી લાગતું કારણ કે મારી ભૂમિકા હંમેશા એક સરકારી અધિકારી તરીકેની રહી છે અને મેં તમામ પક્ષો સાથે તમામ આગેવાનો સાથે તટસ્થતા પૂર્વક કામ કર્યું છે ત્યારે મારા માટે કોઈ પક્ષીય રાજકારણ કે રાજકારણ એ કોઈ ઉચિત વસ્તુ છે એમ મેં અગાઉ પણ નથી માન્યું અને આજે પણ હું નથી માનતો આ ઉપરાંત આપણે જોઈએ છીએ કે આ દેશમાં સાહીઠ ટકાથી વધારે વસ્તી યુવા વર્ગની છે એ યુવા વર્ગના પ્રતિનિધિઓ આ જવાબદારી સંભાળે અને જેમણે ચાલીસ વર્ષ સુધી કામ કર્યું હોય એમને નિવૃત્તિ માણવાનો વધારે અવસર અને અવકાશ મળવો જોઈએ અને જે લોકોએ આ કામ કરવાનું છે એમની પાસે આપણા બધા કરતાં વધારે સારું શિક્ષણ છે વધારે સારી તાલીમ છે વધારે સારી કુશળતા છે એટલે હું તો એટલી જ આશા રાખું કે આગામી દિવસોમાં જે રીતે યુરોપમાં કે બ્રિટનમાં ખૂબ યુવાન માણસો સંસદ અને અનેક જગ્યાએ સ્થાન શોભાવે છે અમેરિકામાં પણ એ પરિસ્થિતિ છે એવી પરિસ્થિતિનું આપણા દેશમાં નિર્માણ થાય તો ગતિશીલતામાં ચોક્કસ વધારો થશે એક વિષય છેલ્લો આપને લઈએ કે આપની ભાવિ યોજનાઓ શું છે આપ કઈ પ્રવૃત્તિ હજી ચલાવશો મારી ભાવિ પ્રવૃત્તિમાં સુધીરભાઈ મુખ્યત્વે માનસિક ક્ષતિ ધરાવતા બાળકો અને સાંભળવાની અને બોલવાની મુશ્કેલી અનુભવતા બાળકોના પુનર્વસવાટનું કામ કરું છું આ સાથે થોડી શિક્ષણ અને આરોગ્યની સંસ્થાઓ સાથે પણ સંકળાયેલો છું મને લાગે છે કે જે કોઈને આજે મદદની જરૂર છે એના માટે આપણે આપણી મર્યાદામાં રહીને જે કંઈ કરી શકીએ એ કરીએ એના જેવું ઉત્તમ એકે કામ નથી કારણ કે સમાજમાં એક મોટો વર્ગ આજે પણ પોતાના કશા દોષ વગર અનેક ચીજોથી વંચિત છે એના જીવનમાં આપણે થોડીક રોશની થોડોક પ્રકાશ લાવી શકીએ એને માર્ગદર્શન આપી શકીએ એ પ્રકારની ભૂમિકા હું મારી યથાશક્તિ ભજવું છું અને જ્યાં સુધી ઉંમર અને તબિયતને અનુકૂળતા રહે ત્યાં સુધી એ ભજવવી